તો અમદાવાદના નારોલી વિવેકાનંદ હિન્દી સ્કૂલના વિદ્યાર્થીઓને નપાસ કરવાની ધમકી આપી મધ્યપ્રદેશના ઉજ્જૈન પ્રવાસે લઈ જવાયા હતા. પરત ફરતી વખતે મોડી રાત્રે પંચમહાલ નજીક બસને અકસ્માત નડ્યો હતો. તેમાં 20થી વધુ વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યારે બીજા વિદ્યાર્થીઓને ઘરે પરત લાવવામાં આવ્યા છે. હજુ તો સુરતના ટ્યુશન ક્લાસના બાળકો ડાંગ પ્રવાસે ગયા હતા અને જે ગોજારો અકસ્માત નડ્યો તેના આંસુ સુકાતા નથી. ત્યાં તો ગણતરીના કલાકોમાં ફરી એક અકસ્માત થયો. અમદાવાદના નારોલની શાળાના બાળકો ભરેલી બસને પંચમહાલના ગોધરાના પરવડી પાસે અકસ્માત નડ્યો. આ અકસ્માતમાં જોકે સદનસીબે વિદ્યાર્થીઓ હેમખેમ છે, પરંતુ બસના ક્લીનરનું મોત થયું છે. 20 જેટલા વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ થતાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પંચમહાલના ગોધરાના પરવડી પાસે આ અકસ્માત થયો. અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલની બસને અકસ્માત નડ્યો. પ્રાથમિક જાણકારી મુજબ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. શાળાના વિદ્યાર્થીઓને મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે પ્રવાસ લઈ જવાયા હતા અને ત્યાંથી પરત અમદાવાદ આવતા ગોધરા પાસે આ અકસ્માત થયો. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ક્લીનરે અચાનક બહાર છલાંગ લગાવી હતી, જેમાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. એક વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જોકે હવે હાલત સુધારા પર છે. હાલ અમદાવાદની વિવેકાનંદ હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા અન્ય બસ ગોધરા ખાતે મોકલવામાં આવી છે, જે બસમાં વિદ્યાર્થીઓને અમદાવાદ ખાતે લઈ જવામાં આવશે. ગોધરા પોલીસે ડ્રાઈવરની બેદરકારી અંગે પણ તપાસ કરી રહી છે. એવી પણ જાણકારી મળે છે કે સ્કૂલ બસની ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ તેમાં સવાર હતા. બસમાં 70 જેટલા વિદ્યાર્થીઓને 10 ઉપરાંત શિક્ષકો મળી કુલ 85 જેટલા લોકો સવાર હતા. 3 દિવસ અગાઉ જ ડાંગના મહાલ બરડીપાડા માર્ગ પર સુરતના અમરોલીના 82 વિદ્યાર્થીઓ ભરેલી સ્લીપર કોચ બસ પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક બસ ડ્રાઈવરે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા આ બસ 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 10 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. બસમાં સુરતના અમરોલીના ચાલતા ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓ હતા. અમરોલીમાં આવેલા ગુરુકૃપા અપાર્ટમેન્ટમાં 7 નંબરના ફ્લેટમાં આ ક્લાસ ચાલતા હતા. નીતાબેન પટેલ નામની મહિલા આ ટ્યુશન ક્લાસીસ ચલાવતી હતી અને નીતાબેન પોતે જ વિદ્યાર્થીઓને લઈને પ્રવાસ પર ગયા હતા. વિવેકાનંદ હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ મેં 9th ક્લાસ. હમ લોગ મહાકાલેશ્વર ઓર વહાં પે બહોત સારે મંદિર વહાં ઘૂમને ગયે થે. 5 બજે કી બાત હે કહો, હમ લોગ સો રહે થે, સબ ઉઠ કે દેખા તો ઉધર બ્રિજ કે પાસ ફસી હુઈ થી ગાડી, વો પતા નહીં હમ લોગ સો રહે થે, પતા નહીં લગી 15-10 બજે કો 15 ઓર સબ તો ઘર ગયે. વિવેકાનંદ હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ ઉજ્જૈન, ઉજ્જૈન સે હમ લોગ વાપસ આ રહે થે તો રાસ્તે મેં એસે તો બસ વાળા તો ચલા હી એસે રહા થા, ફિર રાસ્તે મેં એક ટર્નિંગ આઈ તો દો બસ થી તો ઉસ સાઇડ વાલે બસ ને અપની ટર્નિંગ ઉધર સે કર લી, હમારે બસ વાલે તો લેકે નીચે ગિર ગયે, મતલબ બહોત ઊંચા થા વહાં સે નીચે ગિર ગયે હમ લોગ. ફિર ના સબ સો રહે થે, 3-4 બજે કા ટાઈમ થા, સબ સો રહે થે, ફિર સબકી નીંદ ખુલી તો પીછે વાલે બચ્ચો કો જ્યાદા ચોટ લગી થી ઓર આગે વાલે કે સબ ઠીક થે, જ્યાદા બચ્ચે નહીં ઘાયલ, 10-15 બચ્ચે ઘાયલ હુએ વો અભી આ રહે હોંગે, સાથ એડમિટ કિયા થા ઉને વહીં પે, ફિર વો આ રહે હોંગે. હા હમે સુવિધા દી ગઈ વહાં કે આસપાસ કે રહેને વાલોને ભી હમે બહોત સુવિધા દી ઓર હમારે સર ટીચર ને ભી હમે હમારી બહોત હેલ્પ કી. હમ લોગ તો સો રહે થે તભી અચાનક પતા ચલા કે ગાડી કે એક્સિડન્ટ હુઆ હૈ, તો કિસી કો બસ જો ઉપર બેઠે થે ના ઉન્હી કો થોડા સા ચોટ આયા બસ, ઓર બાકી જન કો તો સબ સહી સલામત હૈ. પતા નહીં 6-10-15 જણ કો આઈ હોગી, જ્યાદા ચોટ નહીં લગી હતી તો દવા ખાને ગયે થે તો અબ આ રહે હોંગે. નારોલ ગાંવ સે ફિર રિક્ષા પકડ કે યહાં પે આયે થે, જહાં મેં છોડના જા ના ચાહતા, યે તો હમે ભી નહીં પતા ક્યુંકી હમ લોગ સો રહે થે. 51-52 બચ્ચે થે સ્કૂલ કે તરફ સે, હમારે ટીચર થે ઓર બસ ઓર કોઈ નહીં થે. દિવ્યેશ નસીદ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ.